નમસ્કાર બાળ મિત્રો, હેલો ગુરુજી, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું બોર્સે સંદીપ. ધોરણ 3 વિષય ગણિતમાં આજે ભાગ 6, ભાગ 1-5 આપણે જોયા છે. જે વિદ્યાર્થી મિત્રોએ ન જોયા હોય અથવા તેમને જ્ઞાન સેતુ બ્રિજ કોર્સમાં લખવાનું બાકી હોય તો આ 5 ભાગ જોવા, સમજવા, ત્યારબાદ આપણી નોટમાં લખવા. ચાલો મિત્રો, આજે 6 ભાગ ચાલુ કરીએ. તે પહેલાં જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેવી અને સાથે સાથે બેલ આઇકોન પણ દબાવી લેવું. બાળ મિત્રો, આપણે 5મા ભાગમાં આ ચોરસ અને ત્રિકોણની વાત કરી હતી અને છેલ્લે મેં કીધેલું હતું કે આ તમારે 2 પૂરવાના અને મેં 4 કરેલા હતા. બાકીના આપણે પૂરા કરી દઈએ તો બાકીના કેટલા આવે બાળ મિત્રો? 4 આવે. જેમને ન સમજાય તેમને 5મો ભાગ જુઓ, તેથી ખબર પડી જાય. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ચલો 8 કેમ? દશકના અંક પર 8 છે એટલે બધામાં કેટલા કેટલા આવે મિત્રો? 10 10 આવે. વાલી મિત્રો, આપને વિનંતી છે, આપનો બાળક જ્યારે આ વિડીયો જોતો હોય તો તેને સમજવા માટે અને તે કેવી રીતે લખે છે તો પહેલાં સમજવા દેવું, પછી જ એને લખવું. ડાયરેક્ટ જોઈ જોઈને લખવા દેવું નહીં. ચલો ભાગ 6ની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો, વાસળીવાળાના ખિસ્સામાંથી નીચે મુજબના સંખ્યાકાર નીકળ્યા હોય તો કેટલા ઉંદર પકડ્યા હશે? તો ચલો 10 10 10 10 10 કેટલી વખત છે જુઓ? 4 વખત. તો અહીં 4 લખી નાખ્યા દશકના સ્થાન પર. 1 કેટલી વખત છે? 1 2 ને 3 તો 3. તે જ રીતે ચલો પહેલું 10 કેટલી વખત છે મિત્રો? 2 વખત. તો દશકના સ્થાન પર 2. 1 2 3 4 5 એકમના સ્થાન પર કેટલા આવે બાળ મિત્રો? 5. ચલો 1 2 3 તો દશકના સ્થાન પર કેટલા આવે? 3. 1 2 3 4 તો અહીં કેટલા આવે? 4. ચાલો પછી 1 2 3 4 4 એટલે 4. 1 2 3 4 4 આને શું વંચાય? આને 25 વંચાય, આને 34 વંચાય, આને 44 વંચાય. ચલો 10ના સ્થાન પર 1 જ છે તો શું લખાય? 1 1 2 3 4 5 6 અને 7. તેથી કેટલા આવે? 17. હવે 1 2 3 4 5 6 અને 7 અને 1 તો આવી રીતે આપણે લખી શકીએ. ચાલો બાળ મિત્રો આગળની વાત કરીએ. નમૂના મુજબ લખવાનું છે. 5 અને 6 છે તો 5 10 6 એકમ. જે મેં વાત કરેલી ને, જેટલા 10 હોય તેટલા દશકના સ્થાન પર અને જેટલા 1 હોય તે એકમના સ્થાન પર, તો એને 50 વત્તા 6 કહેવાય. આને શું લખાશે? 7 10 અને 4. 7 10 એટલે 70 વત્તા 4. ચલો પછી 6 10 6 10 અને 4. તેથી શું લખાય? 60 વત્તા 4. અહીં 8 10 અને 7. તેથી કેટલા લખાય? 80 વત્તા 7. આનો જવાબ તમારે જાતે લખવાનો છે. ચલો 7 10 એટલે અહીં 7 લખ્યા અને 5. 7 10 એટલે 70 વત્તા 5. 9 10 એટલે 10ના સ્થાન પર 9 અને એકમના સ્થાન પર 8. તેથી 90 વત્તા 8 એટલે 98. 60 વત્તા 6 છે તો અહીં શું લખાય? 6 10 અને 6. તેથી શું જવાબ આવે? 6 10 તો કેટલો જવાબ આવે? 66. ચલો 8 9 છે તો 8 10 અને 9. તેથી 80 વત્તા 9. આ બંનેના જવાબ બાળ મિત્રો તમારે જાતે લખવાના છે. આગળ અંગ્રેજી માસના નામ જોઈ જોઈને અને ગુજરાતી માસના નામ જોઈ જોઈને લખવાના છે, બરાબર છે? પછી આપણે એનું નીચેની વાત કરીએ તો જુઓ મિત્રો, ખૂટતા ચલો જાન્યુઆરી પછી શું આવે? ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આ ખૂટતા તમે આ 2 વખત લખો એટલે તમને આવડી જાય. તે જ રીતે તમારે ગુજરાતીનું પણ લખી નાખવાનું છે. હવે અગત્યનું છે, તમને વારના નામ તો આવડે જ છે ને? ચાલો રવિવાર પછી કોણ આવે?
રવિવારની રજા પછી કયો વાર આવે? સોમવાર. સોમવારના બે દિવસ પછી, સોમવાર પછી બે દિવસ પછી એટલે મંગળવાર, પછી બુધવાર, બે દિવસ પછી ખાલી જગ્યા આવે તો કયો વાર આવે? ગુરુવાર. શનિવાર પહેલાં, શનિવાર પહેલાં કયો વાર આવે? શુક્રવાર. મંગળવારના ત્રણ દિવસ પછી, મંગળ પછી કયો આવે? બુધ. ગુરુ, શુક્ર, ત્રણ દિવસ થઈ ગયા. તેના પછી બાળ મિત્રો આવે શનિવાર. આવી રીતે આપણે આ ખાલી જગ્યા પૂરેલી છે. ચાલો હવે એકડા છે, આ એકડા તો તમે જોઈ જોઈને લખી શકશો બાળ મિત્રો. તેથી 41 થી 50 સુધીના એકડા તમારા થયા. હવે અંક લખો. અંક કેટલા લખવાના? 10 10ની કેટલી છે? આ આ 10નું છે, 10નું 1 અને 2, તો દશકના સ્થાન પર 2, એકમના સ્થાન પર 1 2 3 4 5, તો અહીંયા 5, એટલે એને શું વંચાય? 25 વંચાય. ચલો દશકના સ્થાન પર 1 2 3 અને એકમના સ્થાન પર કેટલા છે? 1 2 3, તો કેટલા વંચાય બાળ મિત્રો? 33 વંચાય. દશકના સ્થાન પર 1 અને 2 અને એકમના સ્થાન પર 1 2 અને 3, તો કેટલા વંચાય બાળ મિત્રો? 23 લખાય. ચલો હવે દશકના સ્થાન પર 1 2 3 અને 4, એકમના સ્થાન પર 2, તો એને શું વંચાય? 42. 42 એટલે 40 વત્તા 2. ચલો દશકના સ્થાન પર 2, એકમના સ્થાન પર 1 2 3 4 5 અને 6, તો જવાબ કેટલો આવે બાળ મિત્રો? 26. દશકના સ્થાન પર 1 2 3 અને 4, એકમના સ્થાન પર 1 2 3 4 5 અને 6, તો જવાબ કેટલો આવે બાળ મિત્રો? 46. એવા આગળના તમે હવે જાતે કરી શકશો. ચલો હવે શું છે જુઓ, ખાલી જગ્યા, તો 2 દશક 1 એકમ, તો શું લખાય? 21. 3 દશક 1 એકમ, તો શું લખાય? 31. 2 દશક 2 એકમ, તો 22. 3 દશક 3 એકમ, તો 23. 4 દશક 4 એકમ, તો કેટલા લખાય? 24. 5 દશક 5 એકમ, તો કેટલા લખાય? 25. તેવી રીતે તમે આ પૂરી શકશો. તે જ રીતે જુઓ આગળ, 3 એકમ 2 દશક, તો કેટલા લખાય? 32. 3 દશક 3 એકમ, તો કેટલા લખાય? 33. તેવી રીતે આપણે 31 થી 40ના એકડા થઈ શકશે. ચાલો હવે તેવી જ રીતે 4 દશક 1 એકમ, તો 41. 4 દશક 2 એકમ, તો કેટલા આવે બાળ મિત્રો? 42. 4 દશક 3 એકમ, 43. તો 4 દશક 4 એકમ કેટલા આવે? 44. ચાલો તો આવી રીતે તમે પૂર્ણ કરજો, બરાબર છે. હવે આપણે ભાગ 7માં આગળની રમત રમીશું અને કામ કરીશું. તો ત્યાં સુધી ભાગ 6 સુધી તમે જુઓ, સમજો અને તમારી બ્રિજ કોર્સની ચોપડીમાં લખો, બરાબર છે. તો આ વિડીયો આપને ગમ્યો હોય, સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરો વાલી મિત્રો, તથા લાઇક જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.